નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી, આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરમાં ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા હતા. ઠેર ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તો અંકલેશ્વર શહેરમાં પણ ભક્તો દ્વારા ભગવાન જગન્નાથજીના રથ ખેંચીને ધન્યતા અનુભવી હતી અને ભગવાનના દર્શન માટે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો હતો. અંકલેશ્વર તાલુકામાં પણ છેલ્લા 14 વર્ષથી એટલે કે 14 થી 15 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. ભરૂચી નાકાના હરિદર્શન સોસાયટી સીટ કમલાવાડીથી ભગવાન જગન્નાથજી તેમના બહેન સુભદ્રાભાઈ બલરામ સાથે રથ પર સવાર થઈને નગર ચર્ચાએ નીકળશે. સવારે 9 કલાકે હોમ હવન અને ત્યારબાદ 11 કલાકે આરતી બાદ રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં અંકલેશ્વર શહેરમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. 16મી વખત નીકળેલી આ જગન્નાથ રથયાત્રામાં રાજકીય આગેવાનો, નગર સેવકો, શહેરીજનો અને મુસ્લિમ અગ્રણીઓ, ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો પણ આ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાયા હતા અને ભગવાન જગન્નાથજીના દર્શન માટે લોકો ઉમટ્યા હતા. આ પ્રસંગે ચોકલેટ, જાંબુ અને ફણગેવલા મગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજ રોજ ભગવાન શ્રી જગન્નાથ ભગવાનની 16મી રથયાત્રા અંકલેશ્વર જગન્નાથ મંદિર હરિદર્શન ખાતેથી સવારના 11 કલાકે નીકળી છે અને અંકલેશ્વરના વિવિધ સ્થળોથી ફરી સાંજે પરત ફરશે. આ રથયાત્રામાં ભાવિ ભક્તો, સરકાર, મીડિયા પ્રેસ તથા અન્ય જે પણ સાથી મિત્રોએ સાથ સહકાર આપ્યો છે તેમનો જગન્નાથ મંદિર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જગમશહૂર છે અને તેમાં પણ જગન્નાથ એટલે કે પુરીમાં, ઓડિશાના પુરીમાં યોજાતી રથયાત્રા એ દેશમાં સૌથી મોટી રથયાત્રા ગણવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ ભગવાન જગન્નાથજીની રાત્રા ઠેર ઠેર કાઢવામાં આવે છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી તેમના પરિવાર સાથે નગરની ચર્ચા માટે નીકળે છે અને નગરચર્યા બાદ ભક્તોને તેઓ સ્વયં દર્શન આપવા આવતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ 3 જગ્યાએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે ભક્તિભર્યા માહોલ વચ્ચે નીકળી હતી. ભરૂચમાં આજે સિંહાસનવાળા રથમાં સવાર થઈને ભગવાન જગન્નાથજી નગરચર્યા માટે નીકળ્યા હતા. 3 કિલોમીટર લાંબા આ રથયાત્રા રૂટ ઉપર ભોઈ સમાજની બહેનોએ હાથે બનાવેલી 125 કિલો ફણગાવેલા મગ અને 80 કિલો જાંબુની પ્રસાદીનું વિતરણ કર્યું હતું. પૂર્જા રોડ ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના દત્ત મંદિરથી સાંજના ભગવાન જગન્નાથજીની પરિવાર સાથે નીકળ્યા હતા. ઠેર ઠેર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તો રથ ખેંચવા માટે અધીરા બન્યા હતા અને ભગવાનના દર્શન માટે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન જગન્નાથ તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ને અલગ અલગ રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા નગર ચર્યાએ નીકળ્યા હતા. ભરૂચના વિસ્તારોમાં ઠેર ઠેર નગર ચર્ચા માટે નીકળેલા ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ત્યારે ભોઈ સમાજ દ્વારા વર્ષોથી, લગભગ 250 વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. સાથે સાથે ભગવાન ગોગાની પણ રથયાત્રાનું કાઢવામાં આવે છે એવું જાણવા મળ્યું છે. હાલ તો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં નગરજનો જોડાયા હતા અને ભગવાનના દર્શન માટે પડાપડી કરી હતી. આમ ભગવાન આજે જાતે જ ભક્તોને દર્શન આપવા નીકળતા એક અનેરો ઉત્સાહ અને માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ ભરૂચ શહેરના આશ્રય સોસાયટી પાસે આવેલ દત્ત મંદિર ખાતેથી પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. તેમાં રાજકીય આગેવાનો, નગર સેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આમ ભરૂચમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઠેર ઠેર પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં બેનપણીની હત્યા મામલે પોલીસ હવે શકીને ભાનમાં આવે તેની રાહ જોઈ રહી છે.
અંકલેશ્વર તાલુકામાં પ્રાણા ટીકોણમાં નેત્રની યુવતીની હત્યા કરવાની બાબતમાં બહેનપણીની હત્યામાં સખીના નિવેદનની પોલીસ રાહ જોઈ રહી છે. યુવતીએ ગુમની ગોળીઓ ખાયેલ હતા તે બેભાન અવસ્થામાં હોવાથી આ મામલે કોની કોની સંડોવણી છે તે અંગેની વિગતો હજુ સુધી બહાર આવી નથી. મળેલી વિગતોમાં નેત્રના કંબોડિયા ખાતે રહેતી ભરૂચમાં નર્સિંગનો અભ્યાસ કરતી રવિનાની સગાઈ મિહિર નામના યુવાન સાથે થઈ હતી અને તેની પ્રેમિકા ધર્મિષ્ઠા કે જ્યારે બહેન રવિનાની પણ બહેન થતી હતી તે બે દિવસ પૂર્વે અંકલેશ્વર ખાતે આવેલા નિવાસ સ્થાને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા બહાને બોલાવી હતી. સ્કોપરા ખાતે આવેલી રવિનાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તેને આત્મહત્યામાં ખપાવી દેવાની કોશિશ કરી હતી. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનો ભેદ ખુલી ગયો હતો. આ દરમિયાન ધર્મિષ્ઠાએ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. હાલ પણ તે બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ દ્વારા તેની બહેનપણી હવે હોશમાં આવે તે જરૂરી છે તેવું કહી રહી છે. પોલીસે શંકાસ્પદ તરીકે તેની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવશે ત્યારે રવિનાની હત્યાનો ભેદ ઉકેલાશે. હત્યા કયા કારણોસર કરી, હત્યામાં પૂર્વ બંને વચ્ચે ઝઘડો થયો હતો કે નહીં તે બાબતની તપાસ કરવા તેના પ્રેમી મિહિરની સંડોવણી છે કે નહીં તે અનેક સવાલોનો જવાબ તો હવે ધર્મિષ્ઠાના ભાનમાં આવ્યા બાદ જ માલુમ પડશે. ભરૂચમાં જરી દવા પી જાય આપઘાત કરવાના બે બનાવમાં બે વ્યક્તિને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ભરૂચ જિલ્લામાં અગમ્ય કારણસર ઝેરી દવા પી જવાના બે બનાવ વાલિયા પંથકમાં નોંધાયા છે તેમાં એક યુવાનનું મોત થયું છે. મળેલી વિગત અનુસાર વાલિયા તાલુકાના ટુણા ગામે રહેતો ગોકુલ ગુલાબ વસાવાએ કોઈ અગમ્ય કારણસર ખેતરમાં છાંટવાની મોનોકોટ દવા ગટગટાવી લેતા તેની હાલત લથરી જતા પરિવારજનો જાણતા હતા તેને તાત્કાલિક સારવાર થે વડોદરા વાલિયાની સીએસસીમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર ધરાતા તેને વધુ સારવાર તો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભે પણ સિવિલ પોલીસે તાલુકા પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઝઘડીને રાજશ્રી પોલીસ કંપની દ્વારા અમલા રોડ ઉપર 2100 રોપવામાં આવ્યા છે. રાજશ્રી પોલીફિલ્સ કંપની દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડ તવડીથી ઉમલા સુધીનું ઉપસર્પણ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર બનાવવાની શરૂઆત થતાં જ રોડના ઘટાડા વૃક્ષોનું નિવેદન કાઢી નાખવામાં આવ્યું હતું જેથી રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા તવડીથી લઈને ઉમલા સુધીના બંને માર્ગ વચ્ચે આસપાસ વૃક્ષો વાવીને એક મિશાલ ઊભી કરી છે. તવડીથી ઉમલા સુધીના માર્ગ ઉપર કમસે કમ 2000થી વધુ વૃક્ષો વાવણી કરવાનો સંકલ્પ લીધો છે. ઝઘડીના નાયસંપુરા પાસે આવેલ રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વર રાજપીપા મેઇન રોડની કામગીરી શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે વૃક્ષોનું નિકાદન કાઢી નાખવામાં આવ્યું હતું. રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા આજરોજ તવડીથી ઉમલા સુધીનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા તવડીથી લઈને ઉમલા સુધીની રોડની બંને સાઇડ 2000થી વધુ વૃક્ષો વાવણી કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો સંજય અગ્રવાલ HR સેક્શન રાજશ્રી પોલીફિલ્સ અને તવડીના સરપંચે આપી હતી. રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા આજરોજ તવડી ગામથી ઉમલા ગામ સુધી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આજે 2000 વૃક્ષારોપણનું કાર્યક્રમ પ્રોગ્રામ જે રોડની બંને સાઈડે વૃક્ષો હતા જે રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે તેમાં વૃક્ષારોપણ કરીએ છીએ જે રાજેશ્રી પોલીફિલ દ્વારા સારુકામ થઈ રહ્યું છે. આજે રાજેશ્રી પોલીફિલ કંપની દ્વારા તવડી ગામમાં આંગણવાડી બનાવવામાં આવી છે, સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી છે, ઘણા સેઝારમાં કામો કરેલ છે જે બદલ રાજશ્રી પોલીફિલ કંપનીનો આભાર. રાજશ્રી પોલીફિલ કંપનીમાં CSR સ્કીમ હેઠળ ઘણા બધા ગામોમાં વિકાસ માટે ઘણા બધા કામો કરવામાં આવે છે જેમાં આજે અમે વૃક્ષારોપણનો કામ આપી લીધો છે જેમાં તવડી ગામથી લઈને અમે ઉમલા સુધી કરીબ 2000 વૃક્ષોને રોપણ કરવામાં આવે. ગયા વર્ષે રોડનો કામ ચાલવાથી બમણો કરવાથી ઘણા મોટા મોટા વૃક્ષો કાપવામાં આવ્યા છે જેથી અમે એવું લાગ્યું કે ભાઈ આ એરિયા માટે અમે કંઈ કરીએ છીએ એના માટે કરીબ 2000 અમે પેડોની રોપણ કરવામાં અમે કરીએ છીએ. આમ છતાં CSRમાં ઘણા બધા કામો અમે લોકો કરીએ છીએ જેમાં ગયા વર્ષે અમે આંગણવાડીનો તવડી ગામમાં એક પૂરો કન્સ્ટ્રક્શન કરીને આપ્યો છે જેમાં 500 જેટલા બાળકોનો લાભ લેવામાં આવે છે. આમ છતાં ગામમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી અમે અપાઈ છે. કન્યા કેળવણીમાં અમે લોકો હિસ્સા લઈએ છીએ તેમાં છોકરાઓને નવા છોકરા જે ભરતી થાય છે નર્સરીના આમાં આમના બિસ્તર પેન પેન્સિલ બધું મફત દરેક વર્ષે આપીએ છીએ.
આમ છતાં આ વર્ષે અમે લોકો એક બર્મી કમ્પોસ્ટનો એક પ્રોજેક્ટ હાથ લીધો છે, જેમાં તવડીમાં છ ગામવાસી કન્ટિન્યુઅસ ઇન્કમ માટે એક અમે વ્યવસ્થા ઉભી કરી. નેત્રંગ પોલીસે ચેકપોસ્ટ ઉપર એસટી બસમાં ચેકિંગ કરતા વિદેશી દારૂ સાથે યુવાનને ઝડપી લીધો હતો. ભરૂચ એસટી વિભાગની જંબુસર ચોપડા બસમાં ચેકપોસ્ટ દરમિયાન 132 વિદેશી દારૂ બોટલ મળી હતો. પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહારાષ્ટ્રના એટીએમ તૂટી ભાગેલા હરણી ગેંગની ઝડપી પડવા માટે નેત્રંગ પોલીસે થવા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એસટી બસમાંથી વિદેશી દારૂ મળી હતા. એસટી વિભાગ સહિત આમ પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં રાજમોવી ગામે હરિયાણા બાજુની ભાષા બોલતી ગેંગના પાંચથી છ ઈસમો એટીએમ તૂટી ફરાર થઈ ગયા હતા. હરિયાણાના છ જેટલા ઈસમો નંદુરબાર, અક્કલકુવા, સાગબારા, ડેડિયાપાડા થઈ ભરૂચમાં આવનાર હોય અને ગેંગના લોકો પાસે ભાગવા માટે કોઈ વાહન વ્યવસ્થા ન હોવાથી પેસેન્જર વાહન તથા ભાડે કરીને તેઓ નેત્રંગ, વાલિયા, ઝઘડિયા કે રાજપાડી તરફ ભાગી શકે છે તેવી શક્યતાના પગલે પોલીસ તંત્ર દ્વારા કરાયેલા મેસેજના પગલે ચેકપોસ્ટો સીલ કરી દેવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં ત્યાં આવતા વાહનોની ચેકિંગ કરવામાં આવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયસિંહ મોરીજી નેત્રંગ ડેડાપાડા રોડ ઉપર આવેલા થવા ચેકપોસ્ટ ઉપર નેત્રંગ પોલીસ સ્ટેશનના વિજયસિંહ મોરી, જિજ્ઞેશ રાઠોડ, મુરજી વસાવા અને અજીત વસાવે ચેકિંગ હાથ ધર્યું હતું. મુખ્યત્વે એસટી બસ વિભાગ જંબુસર ડેપોની ચોપડા જંબુસર બસમાં ચેકિંગ દરમિયાન સાગબારા તાલુકા પારોડી ગામના યુવાન છ ચાર જેટલા થેલામાં વિદેશી દારૂ ક્વાર્ટર્સ સાથે મુસાફરી કરતા ઝડપાયો હતો. બનાવ લઈને થવા ચેકપોસ્ટ ઉપર લોકોના ટોળા ઉમટ્યા હતા. પોલીસે 13,200 મુદ્દા માલ કબજે કર્યો હતો અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનાર વિકાસ વિનોદ વસાવા રહેવાસી પાડેલી પકડી પાડી તેની સામે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સેનપુર ગામે 1.5 મહિના પહેલા લગ્નમાં નાચો બાબતે થયેલી મારામારીની રીસ રાખીને યુવાનને માર મારતા તેને ગંભીર ઇજા પહોંચતા પોલીસ ઉપર ફરિયાદ દાખલ થઈ છે. વાલિયા તાલુકાના બેડાબેડા ગામમાં રહેતા રાજેશ વસાવા તેના સંબંધી અશ્વિન સાથે ગત રોજ તેના મામાની ખબર અંતર પૂછવા માટે આવ્યો. તે દરમિયાન પરત ફર્યો હતો. તે વેળા સિંગપુર ગામના માથા પર પીછો વસાવા અને ભલો વસાવા અને 4-5 જેટલા ઇસમો તેમની મોટરસાઇકલ આંતરી 14મીના રોજ લગ્નમાં નાચવા બાદ કેમ ઝઘડો કર્યો એમ જણાવીને હુમલો કર્યો હતો. બંને યુવાનોને ગંભીર ઇજા પહોંચાડી ગામમાં આવશો તો મારી નાખ્યું છે તેવી ધમકીઓ આપી હતી અને ફરાર થઈ ગયા હતા. આ સંદર્ભે 108 ની જાણ કરતા તેઓને ઘાયલ અવસ્થામાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સંદર્ભે અંકલેશ્વર તાલુકા પોલીસે અંગે ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે એમટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. જંબુસર તાલુકાના નહાર ગામના વતની અને ગુજરાત રાજ્યના માજી અન્ન નાગરિક પુરવઠા મંત્રી અને જંબુસર મત વિસ્થાપના માજી ધારાસભ્ય છત્રીસિંહભાઈ પુંજાભાઈ મોરીના માતૃશ્રી સ્વર્ગીય સોનાબાન પુંજાભાઈ મોરી તારીખ 2/7 રોજ મંગળવારના રોજ પ્રભુશરણ થયા છે. સદગતનું 2/7 તારીખ 7/7/2019 ના રવિવારના રોજ 9 કલાકથી 2 કલાક સુધી પુંજા વિદ્યા મંદિર વિદ્યાલય નહાર જંબુસર ખાતે રાખવામાં આવેલ છે.